અમદાવાદ દેશમાં પહેલી વખત છઠ પૂજા માટે 11 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ઘાટ. અમદાવાદ રિવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે આ ઘાટ. આવતીકાલે ઘાટ ખાતે છઠ પૂજાની મહાઆરતી કરાશે, પૂજાપાઠનું પણ આયોજન થશે. સીએમ રૂપાણી, બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજરી આપશે. તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અમદાવાદમાં પહેલી વખત છઠ પૂજા માટે 11 કરોડના ખર્ચે આ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી જે લોકો ઉત્તર ભારતીયો છે, યુપી બિહારના છે, તે લોકો પણ અહીંયા છઠ પૂજાનો લાભ લઈ શકે, છઠ પૂજા અહીં રહીને જ ઉજવી શકે તે માટે આ ઘાટ તૈયાર કરાયો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજ ખાતે આ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે સંવાદદાતા સંજય જોશી અમારી સાથે જોડાયા છે. સંજય, આ જે ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે તેની વિશેષતાઓ શું છે અને આવતીકાલે કઈ રીતનો આ કાર્યક્રમ રહેશે? આવતીકાલે જે છઠ પૂજા છે, જે ખૂબ જ મહત્વનો તહેવાર છે, ખાસ કરીને બિહારવાસીઓ જે છે આ તહેવાર મનાવતા હોય છે, ત્યારે વર્ષો જૂની તેમની માંગણી હતી કે તેમના માટે ઘાટ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે તૈયાર થઈ ગયો છે. રાજ્ય સરકારે 11 કરોડથી વધુનો ખર્ચ કરી અને ઇન્દિરા બ્રિજ ખાતે આ ઘાટ બનાવ્યો છે, જ્યાં આવતીકાલે જે છે ઘાટનું ઓપનિંગ સીએમ વિજય રૂપાણી અને બિહારના ડિપ્ટી સીએમ સુશીલ મોદી આવવાના છે તે કરતો હતો. ઘાટનું મુહૂર્તની સાથે જે છે છઠ પૂજાની મહાઆરતી પણ સાંજના ટાઈમે યોજાવાની છે અને ત્યારબાદ જે છે છઠ પૂજાની વિધિ પણ શરૂઆત થશે. એટલે ખાસ કરીને જે છે કાલે લગભગ 15,000થી વધુ જે ભક્તો અહીં આ ઘાટ ઉપર ઇન્દિરા બ્રિજ ખાતે છઠની મહાપૂજામાં જોડાવાના છે અને ઘાટ ખાતે જે છે જે પાણી જે છે નદીમાં છે નહીં, જે અન્ય ઘાટો છે ત્યાં, અને જે પાણી છે તે ખૂબ જ પ્રદૂષણ વાળું છે, એટલે અલગથી જે છે તેના માટે ઘાટ તૈયાર કરાયો છે કે જ્યાં આની પૂજા વિધિ થશે. આખી રાત જે બિહારવાસી અહીં જે છે પૂજા વિધિ કરતા હોય છે, એટલે કે આતંકતા સુરતને પૂજે છે અને બીજા દિવસે ઉગતા સુરતને પૂજે છે. જી સંજય, જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો 11 કરોડના ખર્ચે આ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે. આવતીકાલે છઠ પૂજા છે ત્યારે અહીંયા સુશીલ મોદી, જે બિહારના ડેપ્યુટી સીએમ છે, અને વિજય રૂપાણી, જે ગુજરાતના મુખ્યમંત્રી છે, બંને અહીંયા આવશે અને આ ઘાટ પર પૂજાવિધિ પણ કરશે અને આવતીકાલે ઉત્તર ભારતીયો પણ અહીંયા મોટી સંખ્યામાં છઠ પૂજાનો લહાવો લેશે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાતળા ગામે એક સિંહ મગફળીના ઢગલા પર બેઠેલો જોવા મળ્યો. પાતળા ગામે પાદરમાં આવેલી વાડીના મકાનમાં રખાયેલા મગફળીના ઢગલા પર એક સિંહે આસન જમાવી લીધું અને લગભગ 1.5 કલાક સુધી મકાનમાં આંટા ફેરા માર્યા બાદ તે પરત જંગલ તરફ જતો રહ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આ ધારીના દ્રશ્યો જોઈ શકો છો. ધારી નજીક પાતળા ગામે મગફળીના ઢગલા પર બેઠેલો આ સિંહ અચાનક અહીંયા આવી પહોંચ્યો હતો અને તેનો એક વિડીયો બનાવીને અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પાતળા ગામે પાદરમાં આવેલી વાડીના મકાનમાં તે ઘૂસી આવ્યો હતો.